बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्वमा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनलना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 13.2 नो दाखला नंबर 3 धोरण 7 प्रकरण 13 ઘાત અને ઘાતાંક। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ડોટ્સને ક્લિક કરે, નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે છે એને 1080p અથવા 720p પસંદ કરો અને મોબાઈલની બ્રાઇટનેસને થોડી વધારી દો। હવે આપણને એવું કીધું છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો। આપણને કુલ 4 દાખલા આપ્યા છે, બોર્ડ ઉપર બેની જ રકમ જોવો છો, બાકીના 2 દાખલા પણ આપણે આ જ વિડિયોમાં ગણવાના છે। તો હવે આપણે કરવાનું શું છે, આપણને આ બંને બાજુ આપી છે, વચ્ચે બરાબરની નિશાની છે, આ બંનેનું આપણે સાદું રૂપ આપશું। જો બંનેના જવાબ સરખા આવે તો વિધાન ખરું છે, બંનેના જવાબ સરખા ન આવે તો વિધાન ખોટું છે। આ સાઈડને આપણે ડાબા અથવા તો ડાબી બાજુ કહેશું, આ બાજુને આપણે જબા અથવા તો જમણી બાજુ કહેશું। તો પહેલા આપણે ડાબા લખીએ, તેથી ડાબા અથવા તો ડાબી બાજુ બરાબર 10 એને ગુણ્યા 10 ની ઉપર 11 ઘાત। તો આને આપણે આ રીતે લખી શકીએ, 10 એને ઉપર 1 વત્તા 11। શા માટે, તો કે બંનેના આધાર સરખા છે અને ગુણાકારની નિશાની મેં હવે અહીંયા જે નિયમો લખ્યા હતા એ મેં ભૂસી નાખ્યા, કારણ કે હવે તો આપણને નિયમો યાદ રહી ગયા છે। આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય, સરવાળો। અહીંયા 10 ઉપર કોઈ પણ ઘાત નથી, પણ આપણે શું કલ્પના કરવાની, 1 ઘાત છે, 1 વત્તા 11। તો અહીંયા જવાબ આવ્યો 10 ની ઉપર 12 ઘાત। હવે આપણે આપણી જમણી બાજુ વિચારીએ તો આપણે લખીએ જબા બરાબર 100 ની ઉપર 11 ઘાત છે, 100 ની ઉપર 11 ઘાત છે। તો આને આપણે 10 વાળા ફોર્મેટમાં ફેરવીએ, અને આપણે 10 વાળા ફોર્મેટમાં ફેરવવું હોય તો આપણે શું કરી શકીએ, 10 નો વર્ગ શું થાય, 10 ગુણ્યા 10 અથવા તો 10 દાણ 100, તો 10 ના ફોર્મેટમાં આવી ગઈ, અને 11 ઘાત એમની એમ જ મૂકી દઈએ। આવો પણ આપણી પાસે નિયમ હતો કે ઘાત હોય અને કૌંસની બહાર આખા કૌંસની ઉપર ઘાત હોય તો આ બંનેનો શું થાય, ગુણાકાર। તો કે 10 ની ઉપર 11 દુને 22 ઘાત, અહીંયા 10 ની ઉપર 12 ઘાત આવી, અહીંયા 10 ની ઉપર 22 ઘાત આવી, વચ્ચે બરાબરની નિશાની છે તો આપણે લખી શકીએ, તેથી ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, કે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ, આપણને તો બરાબરની નિશાની આપી, તો આપણે તેથી લખી શકીએ 10 એને ગુણ્યા 10 ની ઉપર 11 ઘાત બરાબર નથી, અહીંયા ભલે બરાબર આપ્યું પણ બરાબર નથી 100 ની ઉપર 11 ઘાત। આપણને બરાબર કીધું હતું અને આપણો જવાબ શું આવ્યો, બરાબર નથી। તો આપણે આપણો ફાઇનલ જવાબ એવું લખી શકીએ, આપેલું વિધાન ખોટું છે, આપણને જે વિધાન અથવા તો જે રકમ આપી હતી એ ખોટી છે, અહીંયા બરાબર નથી, આ બંને બાજુ સરખી નથી। હવે ત્યાર પછી આપણે આમાં પણ આપણે આ જ વસ્તુ જોઈએ, તો અહીંયા આપણે લખીએ, અહીંયા આપણે ડાબા અને જબા નહીં લઈએ કારણ કે અહીંયા ગ્રેટર ધેનની નિશાની છે, તો આપણે બંને રકમને અલગ અલગ કરીને જોઈ લઈએ। તો 2 ની ઉપર 3 ઘાત એટલે 2 × 2 × 2, 2 × 2 = 4, 2 = 8, અને બીજી રકમ છે 2 ની ઉપર 5 ઘાત, તો સોરી 5 ની ઉપર 2 ઘાત, 5 × 5 એટલે કે 25 × 25। તો હવે 8 જે છે તેથી 8 < 25, અને આપણને શું આપ્યા, તો હજી આપણે એક હજી એક સ્ટેપ લખી શકીએ, 8 વાળી રકમ શું છે, તો કે 2 ની ઉપર 3 ઘાત, < 25 વાળી રકમ કઈ છે, તો કે 5 ની ઉપર 2 ઘાત। આપણને એવું આપ્યું હતું 2 ની ઉપર 3 ઘાત > 5 ની ઉપર 2 ઘાત, અને વાસ્તવિકતામાં એવું આવ્યું 2 ની ઉપર 3 ઘાત > 5 ની ઉપર 2 ઘાત। તો આપણે શું કહી શકીએ, આપેલું વિધાન ખોટું છે, આપણને જે વિધાન આપ્યું એ કેવું છે, ખોટું છે। વિડીયોને પોઝ કરી પહેલો અને બીજો દાખલો તમારી નોંધપોથી ઉતારી લ્યો, ત્યાર પછી આપણે ત્રીજો અને ચોથો દાખલો જોઈએ। મિત્રો આપણે પહેલો અને બીજો જોયા બાદ ત્રીજો અને ચોથો દાખલો જોઈએ, બરાબરની નિશાની છે એટલે આપણે ડાબા અને જબા વિશે વિચારશું। આ સાઈડને આપણે ડાબા કહીએ અથવા તો ડાબી બાજુ
डाबा बराबर बेनी ऊपर त्रण घात एने गुणिया त्रण नी ऊपर बे घात। बेनी ऊपर त्रण घात એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે, એને ઉપર ત્રણ ની ઉપર બે ઘાત એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ, બે ગુણ્યા બે ગુણ્યા બે, બે દુ ચાર, ચાર દુને આઠ, એને ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તેરી ને નવ, આઠ નવા ને બોતેર। હવે એવી જ રીતે છ ની ઉપર પાંચ ઘાત એટલે કે એ આપણી જમણી બાજુ છે, તો જબા વિશે વિચારીએ। જબા બરાબર છ ની ઉપર પાંચ ઘાત બરાબર છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ। આ બધાનો ગુણાકાર આપણે અત્યારે નહીં કરીએ, પણ મેં ઓલરેડી એનો કરી રાખ્યો છે। એનો જવાબ આવે છે 77 76 7776। હવે જો રકમ આપણને એવી સેમ લાગતી હતી, આ બે તેરી છ કરો અને ત્રણ ને બે પાંચ કરો, તો ઓલમોસ્ટ આપણને રકમ સેમ લાગતી હતી, પણ જવાબ શું આવ્યો? એક બાજુ આવ્યો 72 અને બીજી બાજુ આવ્યો 7776, અને વચ્ચે તો બરાબરની નિશાની આપી છે, તો આપણે લખી શકીએ। તેથી ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી, તો આપણે આ રીતે પણ લખી શકીએ। બેની ઉપર ત્રણ ઘાત એને ગુણ્યા ત્રણની ઉપર બે ઘાત બરાબર નથી છની ઉપર પાંચ ઘાત। આ બંને સરખા નથી, પણ આપણને તો એવું કીધું છે કે આ બંને સરખા છે, તો કીધું છે મતલબ કે આ વિધાન ખોટું છે। તો આપણે આપણો ફાઇનલ જવાબ શું લખીએ? આપેલું વિધાન ખોટું છે। ત્યાર પછીનો દાખલો જોઈએ કે ત્રણ ની ઉપર શૂન્ય ઘાત બરાબર 1000 ની ઉપર શૂન્ય ઘાત। આ બંને બરાબરની નિશાની એટલે કે ડાબા જબા આપ્યું છે, તો આપણે ડાબા જબા વિશે વિચારીએ, તો તેથી લખીએ ડાબા અથવા તો ડાબી બાજુ ત્રણ ની ઉપર શૂન્ય ઘાત। અને મેં તમને કીધું હતું કોઈ પણ સંખ્યા ઉપર શૂન્ય ઘાત હોય તેનો જવાબ શું થઈ જાય? એક। એવી જ રીતે જબા વિશે વિચારીએ, જમણી બાજુ 1000 ની ઉપર શૂન્ય ઘાત છે, અને મેં અહીંયા પણ એ જ નિયમ લાગશે, કોઈ પણ સંખ્યા હોય એની ઉપર શૂન્ય ઘાત હોય તો એનો જવાબ શું થઈ જાય? એક। તો આપણે તેથી ફાઇનલ જવાબ લખીએ ડાબા બરાબર જબા। આપણી ડાબી બાજુ પણ એક આવી અને જમણી બાજુ પણ એક આવી, તેથી આપણે આપણી રકમ લખી શકીએ ત્રણ ની ઉપર શૂન્ય ઘાત બરાબર 1000 ની ઉપર શૂન્ય ઘાત। આ બંને સરખું છે, તો આપણે શું લખી શકીએ આપણો ફાઇનલ જવાબ? આપેલું વિધાન ખરું છે અથવા તો સત્ય છે, બેમાંથી કોઈ પણ શબ્દ વાપરી શકાય। વિડીયોને પોઝ કરી ત્રીજો અને ચોથો દાખલો તમારી નોંધપોથી ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો થોડી વાર માટે ચાલુ રહેવા દેજો, કારણ કે 13.2 નો ચોથો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ, તમે ટચ કરશો એટલે જોઈ શકાશે, અને જો કદાચ ના આવે તો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।